દેશના વડાપ્રધાન શ્રી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી હતી. આ બોર્ડ દ્વારા લોકોને નિઃશુલ્ક યોગ શીખવા અને યોગ વિશેની જાણકારી અપાઈ રહી છે. નવસારી જિલ્લામાં નિઃશુલ્ક યોગ કક્ષા શરૂ કરવામાં આવી છે. નવસારીના વેજલપુર ખાતે રામનગર વિસ્તારમાં યોગા માટે નિઃશુલ્ક યોગ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ કક્ષામાં રાજ્ય સરકાર દ્વારા નિમણૂક ટ્રેનર દ્વારા લોકોને યોગ શીખવામાં આવે છે. 4 મહિનાથી આ યોગ શિબિર રામનગરમાં ચાલી રહ્યો છે, જેમાં રામનગર વિસ્તારમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ યોગ કક્ષામાં યોગ કરતા શીખવામાં આવી રહ્યા છે. યોગ કરતા લોકોના જણાવ્યા મુજબ યોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં યોગ કક્ષ શરૂ કરવામાં આવ્યું છે અને નિમણૂક ટ્રેનરોને સરકાર દ્વારા 3,000 વેતન પણ ચૂકવવામાં આવે છે. મારું નામ જયેશ ચંદ્ર ગડકરી. હું છેલ્લા ઘણા વર્ષોથી નવસારીમાં સ્પોર્ટ્સની એક્ટિવિટી કરું છું અને ખાસ કરીને ફૂટબોલ અને યોગા માટે. હવે યોગા માટે ખાસ કહીએ તો ગુજરાત રાજ્ય તરફથી, ગુજરાત સરકાર તરફથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ બનાવવામાં આવ્યું, યોગ માટેનું સ્પેશિયલ બોર્ડ બનાવવામાં આવ્યું અને એના દ્વારા ઘણા બધા યુવાનો અને યુવતીઓને ગુજરાતમાં એક ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા જાન્યુઆરી મહિનામાં, અને એના બેચમાં અમે લોકોએ ભાગ લીધો હતો અને અમે લોકો તૈયાર થયા છે સર્ટિફાઇડ કોચ તરીકે, ટ્રેનર તરીકે સોરી. અને ત્યારબાદ અમને લોકોને સપ્ટેમ્બર મહિના પછી, જેમ કે અનલોક થયા પછી સપ્ટેમ્બર મહિનામાં અમને લોકોને કહેવામાં આવ્યું કે હેલ્થ માટે, લોકોની હેલ્થ માટે, તંદુરસ્તી માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તમારે આ ક્લાસીસ ચલાવવાના છે, અને ત્યારબાદ દરેકને 2 ક્લાસ ફાળી દેવામાં આવ્યા છે. અને એ અંતર્ગત હું નવસારીમાં ખાસ કરીને વિજલપુરમાં ખાસ કરીને બાળકો માટે એક્ટિવિટી કરતો હોઉં છું, તો વિજલપુર મેં પસંદ કર્યું અને વિજલપુરમાં મેં લગભગ 6 ક્લાસ, એટલે કે આ 6ઠો ક્લાસ છે મારો, અને એમાં આજે શનેશ્વર નગરમાં મારા 6ઠો ક્લાસ છે ચલાવી રહ્યો છું. અને અહીંયાના જે ભાઈઓ બહેનો છે એનો લાભ લઈ રહ્યા છે અને પોતાની તંદુરસ્તી જાળવી રહ્યા છે. અને ત્યારબાદ અમને જે આ જે ક્લાસ ચલાવીએ છીએ એના માનદ વેતન તરીકે એક સામાન્ય વેતન તરીકે અમને 3,000 રૂપિયા મંથલી ચૂકવવામાં આવે છે, જેમાં અમારે ડેઇલી 1 મહિનો ક્લાસ ચલાવવાનો હોય છે. અને એમાં એક કલાક કે 1.5 કલાકનો ક્લાસ હોય છે, તેમાં અમારે જે અમારું સિલેબસ આપવામાં આવે છે એ સિલેબસ પ્રમાણે અમે એમાં વર્કઆઉટ કરાવતા હોઈએ છીએ. અને એમાં ખાસ કરીને અમે પ્રાણાયામ છે કે યોગિક જોગિંગ છે કે વોર્મઅપ છે, કુલડાઉન છે અને અનેક પ્રકારના આસનો છે તે પ્રમાણે અમે કરાવીએ છીએ અને લોકોની તંદુરસ્તીનું ધ્યાન રાખીએ છીએ. આ વિશે મેં આ પ્રમાણે વિગત આપી છે, તો તે લોકોને પસંદ આવશે અને લોકો વધારે ભાગ લેતા થશે આ પ્રોગ્રામમાં, આ સમારંભ એટલે આ જે સેશન છે એમાં વધારે ભાગ લેશે એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત. બાબુલાલ શર્મા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નિઃશુલ્ક સેવા યોગ કક્ષા દ્વારા આયોજિત રામનગરમાં, રામનગર સેન્ટર પર ઉપસ્થિત યોગ કરનાર જે છેલ્લા 4 મહિનાથી ટ્રેનર શ્રી જયેશ જે ગડકરી દ્વારા જે યોગ શિબિર કરવામાં આવે છે, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી આજે જ્યારે વિશ્વ યોગમાં માનતું થઈ ગયું છે અને અહીં આપ જોશો તો નાના નાના છોકરાઓ પણ યોગ માટે 6 વાગે 7 વાગે જે ટાઈમે જે પ્રમાણે અહીંયાથી સૂચના આપવામાં આવે છે તેના શ્રી જયેશભાઈ તરફથી, તે પ્રમાણે નાના નાના છોકરાઓ પણ આવા વિસ્તારમાં હાજર થઈ જતા હોય તો માનનીય વડાપ્રધાનનું ખૂબ ખૂબ અભિનંદન. હું પણ છેલ્લા 2 મહિનાથી અહીં જયેશભાઈના યોગ શિબિરમાં ભાગ લઉં છું અને આ યોગ કરવાથી જે મને ફાયદો થયો છે તે દરેક પ્રકારનું જે શરીરમાં અશક્તિ કે થાક એવું જે બધું લાગતું હતું તે આજે બંધ થઈ ગયું છે. તો હું વિશ્વ તો ઠીક, પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે પ્રયત્નો છે તે પ્રમાણે આપણે સૌ યોગ કરીએ અને તંદુરસ્ત રહીએ એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.